नवसारी लाइव ना बदाज दर्शकों ने कथाकार वरदाय व्यास ना जय श्री कृष्ण बद्दा ने जय माता जी। छेल्ला नव नव दिवस थी नवरात्रि नो अनुष्ठान चाली रह्यो हतो। सौ सौ नी शक्ति अने समय अनुसार शक्ति भक्ति अनुसार आपणे बधा ज भेगा मळी अने भक्ति भगवती नी आराधना करता हता। नवे नव दुर्गा नो एक एक दिवस प्रमाणे आपणे यजन भजन पूजन आराधना करी एना माटे आपणे जानकारी प्राप्त करी। आजे ज्यारे विजयादशमी छे, लंका नी आ वात छे, भगवान राम 14 वर्षना वनवास करवा माटे गया अने बधाने आपणने खबर छे कि भगवती सीताजी नुं हरण थई गयुं छे, रावण लई गयो साधु वेशनी अंदर अने अशोक वाटिकानी अंदर राख्या छे। आखिरे आखी रामायण छे, पण बधानो साथ सहकार हनुमंत अंगद आदि बधानो वानर सेना रीच सेना बधानो साथ सहकार मेळवीने लंकानी अंदर गया तो खरा। राम ने रावण आ बन्ने नी सैन्य अने बन्ने ना सेना नो युद्ध थाय छे, बधी ज रीते रावण ने मारवानो प्रयास करे, पण ए तो अमृत कलश एनी नाभीनी अंदर हतो। एने वरदान हतो कि ज्यां सुधी अमृत कलश चिराय नहीं, तूटे नहीं, फूटे नहीं, त्यां सुधी दुनिया नी कोई ताकत रावण ने मारी न सके। युद्ध थाय, बधी रीते एना हाथ कपाय तो पाछा हाथ आवी जाय, एना माथा 10 ने कापे तो वळी पाछा 10 माथा आवी जाय, कोई पण रीते रावण मरे ज नहीं। आखिर ऋषि मुनियों पासे, ब्राह्मणों पासे, महात्मा पासे भगवान रामे विनंती करी कि हवे मारे 14 वर्षनी अवधि में बहु ओछो समय, मात्र एक महीनो बाकी रही गयो छे, ना मरतो ज नथी, कोई पण काले मारे मारा 14 वर्षनी अवधि पूरी थाय, विराम ले एटले अयोध्या जवू पड़शे, नहीं तो अयोध्या वासीओ मरी जशे मारा वगरना, शुं करूं। एटले महात्माओ कहे, विप्रवरियो कहे, ऋषि मुनियो कहे कि भगवंत तमे तो बधी ज रीते कल्याणकारी छो, पण छताय अमने पूछ्यु छे एटले अमारी वाणी ने पवित्र करवा माटे तमने विनंती करीए कि तमारा ऊपर तो बीजू कोई होय न सके, मात्र महामाया छे। एक काम करो भगवंत नारायण राम, तमे महामाया नु यजन भजन पूजन करो। आवती काले शारदी नवरात्रि, शरद ऋतुनी नवरात्रि, अश्विन नवरात्रि बेसे छे, एक थी नव दिवस सुधी तमे देवी भागवत करो, माताजीनुं यजन भजन पूजन अनुष्ठान करो, अने ए देवीनी कृपा दृष्टि एनी शक्ति प्राप्त करी, अने पछी 10મે દિવસે તમે રાવણને મારવા જાઓ। મહાત્મા કહે કે મહામાયા ઉપર અમને ભરોસો છે કે રાવણને મરાવશે। વિપ્રવરી અને ઋષિમુનિઓના શબ્દમાં વિશ્વાસ રાખી અને લંકાની એ ભૂમિ ઉપર ભગવાન રામ પોતાની વાનર સેના અને અનુજ લક્ષ્મણ સમેત, વિભીષણ સમેત મહા માયાનું યજન ભજન, નવરાત્રિનું યજન ભજન પૂજન અનુષ્ઠાન કરે છે। નવ દિવસ પૂર્ણ થયા છે અને હવે 10મા દિવસનો સૂર્ય ઉદિત થયો અને સૂર્યવંશી ભગવાન રામ સૂર્ય જેવી કાંતિ, સૂર્ય જેવું તેજ લઈ અને પોતાનું સૈન્ય લઈને જાય છે આ બાજુ રાવણ સેના। અને ખાતરી હતી ભગવાન રામને, માના ઉપર ભરોસો હતો, મહાત્માના એ શબ્દો ઉપર વિશ્વાસ હતો કે મેં નવદુર્ગાનું યજન ભજન પૂજન કર્યું છે, નવ દિવસનું નવરાત્રિનું મેં અનુષ્ઠાન કર્યું છે, નવે નવ દુર્ગાની મારા ઉપર કૃપા અને નવે નવ દુર્ગાના મારા ઉપર આશીર્વાદ છે, મહામાયાના આશીર્વાદ છે। હવે આ મહામાયાવી રાવણ મરવો સહજ બની જાય છે, કારણ કે માયાવી હતો, માયાવી ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મહામાયાની કૃપા જરૂરી છે। નારાયણના રૂપ ભગવાન રામને પણ જો જરૂર પડી તો હું ને તમે તો સામાન્ય સંસારી છીએ, જો મહામાયાની કૃપા મારા તમારા પર વરસે તો દુનિયાની કોઈ માયા મને તમને હેરાન ન કરે। અત્યારે આપણે હેરાન છીએ કારણ કે માયા આપણને નચાવે છે, બધા જ માયાના દાસ છીએ આપણે, જેમ માયા નૃત્ય કરે એમ હું ને તમે કરીએ છીએ। એ નૃત્યમાંથી છટકવું હોય અને માયામાંથી છટકી અને મહામાયાની કૃપા પ્રાપ્ત કરવી હોય તો મહામાયાનું યજન ભજન પૂજન કરવું જોઈએ। આ ભગવાન સંસારને સંદેશ મળે એ માટે ભગવાન રામે મહામાયાની સાધના આરાધના કરી, ત્યારથી આપણે પણ બધા કરીએ છીએ અને 10મા દિવસે જાય છે। અનેક રીતે યુદ્ધ થાય, ભગવાન હાથ કાપે તો હાથ આવી જાય, તો અમૃત વરદાન લઈને આવ્યો હતો,
માથું કાપે તો માથું આવી જાય, ધડને કાપી નાખે બે ટુકડા કરે તો વળી પાછો સીધો જોડાઈ જાય રાવણ ને વળી જીવતો થઈ જાય। સંધ્યાનો સમય થવા આવ્યો, ભગવાન રામે વિચાર કર્યો કે આ સંધ્યાનો સમય થાય એ પહેલા જો રાવણ મળી જાય તો મારી જે આસ્થા છે માં દુર્ગા ઉપર, નવદુર્ગા ઉપર ને મહામાયા ઉપર, એ નારાયણ વિચાર કરે નરરૂપ નારાયણનું રામ કે તો મારી આસ્થા ટકી રહે અને લોકોની પણ આસ્થા ટકી રહે। મહાત્માઓએ જે મને એક વાત કરી છે, આજ્ઞા આપી છે, એ મહાત્માનો વિપ્રવર્યનો ઋષિ મુનિઓનો ભાવ પણ ટકી રહે, એની પણ જગદંબા ઉપર આસ્થા ટકી રહે। અને પરિણામે એવા સમયે વિભીષણજી નજીક આવ્યા અને વિભીષણે કહ્યું કે ભગવંત રામ, તમે તો અંતર્યામી છો, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ બિનુપદ ચલે સુને બિનુ કાના, કર બિનુ કર્મ કરે બિધિ નાના, આનન રહિત સકલ રસ ભોગી બિનુ બાની બક્તા બડ જોગી। તમને ચાલવા માટે પગ ન જોવે, સેવા કરવા માટે હાથ ન જોવે, સાંભળવા માટે કાન ન જોવે, બોલવા માટે જીભ ન જોવે, તમને સ્પર્શ કરવા માટે શરીરની પણ જરૂર નથી પડતી, જોવા માટે આંખની જરૂર નથી પડતી, તમે સર્વવ્યાપી બ્રહ્મ છો, સોઈ રામ વ્યાપક બ્રહ્મ, એ વ્યાપક રામ બ્રહ્મ છો, મને ખબર છે વિભીષણજી કહે, પણ છતાંય હવે વાણીને પવિત્ર કરું છું અને લીલાની અંદર હું પણ મારી લીલા કરું છું કે મારા ભાઈના નાભીની પાછળ, રાવણની નાભીની પાછળ અમૃતનો કળશ છે, અમૃતનો કુંભ છે, જ્યાં સુધી ભગવંત રામ એ કળશ અમૃતનો એના શરીરમાંથી તૂટશે નહીં, ફૂટશે નહીં, અણાશે નહીં, કપાશે નહીં, બહાર નહીં નીકળે અમૃત, ત્યાં સુધી એનું મૃત્યુ અસંભવ છે। કારણ કે અમૃતનું કાર્ય છે મૃત ન થવા દેવું, એને જીવિત રાખશે, અમૃત એને જીવતો રાખે છે। નાભીની અંદર તમે બાણ મારો અને એક બાણ મારવાથી નહીં તો કેટલા બાણ ચડાવો, બોલે તમે વીસ ભુજાને, વીસ હાથ છે હે ભગવંત નારાયણ, વીસ ભુજા માટે એક સાથે, દસ મસ્તક માટે અને એકત્રીસમું નાભી માટે, અમૃત કળશ માટે આવા એકત્રીસ બાણનું સરસંધાન કરો અને અમૃતનો કળશ ફાટે તૂટે પછી જ એનું મૃત્યુ સંભવ છે। ભગવાન રામના મનની અંદર જે વાત હતી પણ પોતે જો જાણી જાય ને કરે તો એનું બ્રહ્મત્વ ને લીલા ખુલા પડી જાય, એ માટે કોઈના સલાહની રાહ જોતા હતા અને વિભીષણે સલાહ આપી, આખીર ભગવાનને જે કરવું હતું એ જ કર્યું, વીસ બાણ એને પૂજા માટે, દસ મસ્તક માટે અને એકત્રીસમું નાભી માટે, એકત્રીસ બાણનું સરસંધાન ચડાયું છે પ્રતંજા ઉપર એ ચડાવ્યા તીર, અને ભગવાન ઈષ્ટ શિવને યાદ કરી, શિવ સ્મરણ કરી, મહામાયાનું સ્મરણ કરી, શિવ અને શક્તિ બેયને સ્મરણ સ્મૃતિ કરી, યજન ભજન કરી અને જ્યાં એકત્રીસ બાણ એક સાથે છૂટ્યા પણ ત્યાં તો વીસ હાથ પડી ગયા, દસ માથા ઢળી પડ્યા અને એકત્રીસમું એની નાભી ઉપર વાગ્યું, પણ ત્યાં તો જાણે દરિયાની અંદર કોઈ મોટું સ્કાયલેબ પડે ને કરોડો લીટર પાણી જેમ ઉછાળા મારે એમ એના શરીરમાંથી લોહીના ઉછાળા ફુવારામાં નીકળવા લાગ્યા અને જાણે આકાશને આંબા લાગ્યા અને પડ્યો। જીવનભર ક્યારે રામ કોઈને બોલવા દીધું નહીં, રામ પોતે બોલ્યો પણ નહીં, પણ અંત સમયે રામ કહીને રામના ચરણારવિંદની અંદર રાવણ પડ્યો, એ જ વખતે એના પ્રાણ હરાઈ ગયા છે। આપણે ત્યાં બધા જ આપણે ગાઈએ છીએ કે રામે રામ રમાડ્યા, રાવણ રોયો માં અંબે જયો જયો માં, જુગદંબે દશમે દશ અવતાર જય વિજયા દશમી, અને એ માટે એ દશમીને સામાન્ય દશમી નથી કીધી, વિજયા દશમી કીધી છે। રાવણ એ અસત્યનો પર્યાય છે, ભગવાન રામ એ સત્ય છે, અસત્યના ઉપર સત્યનો વિજય થાય એ વિજયાદશમી છે। રાવણ એ અધર્મનું પ્રતીક છે અને ભગવાન રામ એ ધર્મનું પ્રતીક હતા, અધર્મના ઉપર ધર્મનો વિજય થાય એ વિજયાદશમી છે। રામ એ પાપી હતો, રાવણ એ પાપી હતો અને રામ પુણ્યશાળી હતા, પાપ ઉપર પુણ્યનો પ્રભાવ આવે, પુણ્યનો વિજય થાય એ વિજયાદશમી। રાવણ એ દુર્ગુણ હતો અને ભગવાન રામમાં બધા જ સદગુણ ભરાયેલા હતા, દુર્ગુણ ઉપર સદગુણનો વિજય એને વિજયાદશમી કહેવાય। બધા જ અનિષ્ટ તત્વ ઉપર, દૂરી તત્વ ઉપર, ખરાબ તત્વ ઉપર, નબળા તત્વ ઉપર સારા અને સદ તત્વનો વિજય થાય એ વિજય જે દિવસે થયો એ દશમીને વિજયાદશમી કહેવામાં આવે છે। અને ત્યારથી ત્રેતા યુગથી લાખો વર્ષ વહી ગયા છે, હું ને તમે
એ રાવણ રૂપી દુર્જનનો વિનાશ થયો, સંહાર થયો, ત્યારથી આપણે બધા ઉજવીએ છીએ. પણ વિજયાદશમી ઉજવવાનો મતલબ એક જ છે કે આપણા દુર્ગુણ ઉપર આપણો પણ વિજય થાય અને મારા તમારા હૃદયની અંદર ક્યાંક કુવિચાર કે દુર્ગુણ રૂપી રાવણ જીવતો હોય તો ભીતરી જગતનો રાવણ પણ મૃત્યુ પામે. એ માટે હું તમે વિજયાદશમી આપણે રાવણને સળગાવીએ છીએ. ઠીક પૂતળું ને પ્રતિક એ તો એક હૃદયને પ્રસન્નતા માટે એક બાહ્ય હોઈ શકે, પણ હકીકતમાં મારે ને તમારે શું સળગાવવાનું છે વિજયાદશમીને દિવસે? બોલે મારે ને તમારે મારા ને તમારા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, મચ્છર, મારું તારું, વેર, જે દુનિયાભરના દુર્ગુણો છે એ બધા જ દુર્ગુણો, વ્યભિચારો, બધી જ કામનાઓ, જે પણ આપણને પરેશાન કરતું હોય એ બધા જ તત્વોને સળગાવવા, એનું નામ વિજયાદશમી. તો જ આપણો વિજય થઈ શકે છે. એના પ્રતિકાત્મક રીતે હું તમે બધા જ ભેગા મળી અને નવરાત્રિ પૂરી થાય એટલે એના બીજા દિવસની દશમ આસો સુદ દશમીને દિવસે વિજય પ્રાપ્ત થયો એટલે વિજયાદશમી તરીકે ઓળખીએ છીએ. અને એ વિજયાદશમીની બધાના જીવનની અંદર ઉપર અસર થાય, ભીતરી જગતના દુર્ગુણ રૂપી, કુસંગ રૂપી, પાપ રૂપી રાવણ બધા બળી જાય, મરી જાય. અને મમ હૃદય કુંજ નિવાસનમ, ભગવાન રામ રોમ રોમની અંદર વ્યાપી જાય, આવી જાય. આવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ અને ભગવાન રામ બાકી હતા ભગવાન રામને પણ વાત એ વાત કરીએ. આટલી વાત કરી અને વિજયાદશમીની અંદર બધાનો વિજય થાય. અને વિજયાદશમી એટલે વણ માગેલું મુહૂર્ત. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ આપણે વિજયાદશમીને દિવસે કરી શકીએ અને એ માટે સંસારભરની અંદર બહુ સારા સારા કાર્યો થાય છે. આપ સૌને પણ નવસારી લાઈવના માધ્યમથી હું પણ શુભકામના પાઠવું છે કે દુર્ગુણ ઉપર આપણો વિજય થાય અને આપણી બધી મનોકામના પૂરી થાય. અને મમ હૃદય કુંજ નિવાસનમ, રામ હૃદયની અંદર આવે, રામ રોમ રોમની અંદર આવે અને સંસારભરનો ભીતરી જગતમાં અસલી આરામ મળે એવી આપણે રામના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ, માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.